નમસ્કાર મિત્રો તમારો હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું ધોરણ આઠ પાઠ નંબર બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ મિત્રો તમામ પરીક્ષાની અંદર ઉપયોગી ત્રીસ મહત્વના જે એમ છે આપણે જોવાના છે સરસ મજાની બુક શિક્ષણ રાહી બનાવેલી છે મિત્રો સુધુર સુરતનગર દ્વારા તો મિત્રો આપણે જોઈશું પહેલો પ્રશ્ન નંબર એક સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે તો માઇક્રોસ્કોપ સૂક્ષ્મજીવોને કુલ કેટલા મુખ્ય વર્ગોની અંદર વિભાજિત કરવામાં આવે છે તો ચાર પ્રાચીન કાળથી જીવોનો ઉપયોગ શું બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે તો આલ્કોહોલ પર્યાવરણને સ્વસ્થ રાખવા માટે કયા સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે તો બેક્ટેરિયા દૂધમાંથી દહીં બનાવવા માટે કયો સૂક્ષ્મ જીવ જે છે મિત્રો જવાબદાર છે તો બેક્ટેરિયા દહીંમાં કયા બેક્ટેરિયા રહેલા હોય છે તો લેક્ટો બેસીલસ મિત્રો તમામ પરીક્ષાની અંદર ઉપયોગી છે એમએમએસની અંદર પાંત્રીસ ગુણનું પૂછાતું હોય છે

શર્કરા ખાંડને આલ્કોહોમાં આલ્કોહોલની અંદર રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે તો આથવણ કહે છે આથવણની શોધ કોણે કરી હતી તો લોહી પાશ્વરે કરી હતી આથવણની ક્રિયા દરમિયાન કયો વાયુ જે છે ઉત્પન્ન થાય છે તો કાર્બન ડાયોક્સાઇડ થાય છે પ્રશ્ન નંબર તેર એન્ટીબાયોટિકનું ઉત્પાદન કયા બે સૂક્ષ્મજીવોમાંથી કરવામાં આવે છે તો બેક્ટેરિયા ફૂગ તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર ખાલી જગ્યાની તમને ગોળી આપે છે તો એન્ટિબાયોટિક આપે છે નીચેનામાંથી કયું એન્ટિબાયોટિક્સ છે તો સ્ટ્રેપ્ટો માઇસિન નીચેનામાંથી કયું એન્ટિયો એન્ટીબાયોટિક્સ નથી તો એસ્પિરિન જે છે એ મિત્રો નથી બીજા બધા છે પ્રશ્ન નંબર સત્તર પેનિસિલિન શેમાંથી બનાવવામાં આવે છે તો ફૂગમાંથી એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયલ રોગોથી બચવા સાની શોધ કરી હતી તો પેનિસિલિનની શોધ કરી હતી પ્રશ્ન માટે તેમના આહારની અંદર શું ભેળવવામાં આવે છે તો એન્ટીબાયોટિક ભેળવવામાં આવે છે જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે સામે લડત આપવા માટે આપણું શરીર ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે તો એન્ટીબોડી જે છે મિત્રો બનાવે છે એડવર્ડ જેનરે શાની શોધ કરી હતી તો શીતળાની શોધ જે છે એ એડવર્ડ જેનરે કરી હતી પ્રશ્ન નંબર બાવીસ બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે તો ક્ષય એટલે કે ટીબી શીતળાના રસીના શોધક કોણ હતા તો એડવર્ડ જેનર ત્યાર પછી શાની રસી ટીપા સ્વરૂપે પીવડાવવામાં આવે છે તો પોલિયો દુનિયામાંથી લગભગ નાબૂદ થયેલો રોગ કયો છે તો તો શીતળાની રસીની શોધ કઈ સાલની અંદર થઈ હતી રોગ ઉત્પન્ન કરતા સુક્ષ્મજીવોને શું કહે છે તો તેને રોગકારક કહે છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ હવા પાણી ખોરાક અથવા સંપર્ક દ્વારા ફેલાતા રોગોને શું કહે છે તો તેને ચેપી રોગ કહે છે ચેપી રોગનું મુખ્ય વાહક કયું છે તો માખી જે ઘર માખી મિત્રો હોય છે એ વધારે સૌથી વાહક હોય છે તો સંપૂર્ણ અહીં પાર્ટ નંબર બે પૂર્ણ થાય છે પાઠ નંબર ત્રણના એમસીક્યુ જોવા માંગો છો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો